તો હવે ગરમીના પ્રકોપને જોતા ગાંધીનગરના મતદાન મથકો પર ગરમીથી બચવા માટેના ડોમ પણ ઉભા કરવામાં આવ્યા છે. મતદાન કરવા માટે આવતા મતદારો માટે ડોમ નીચે બેસવા માટે ખુરશીની પણ વ્યવસ્થા કરાઈ છે. આ સાથોસાથ ગરમીથી રાહત મળે એ માટે વોટર કુલર અને પંખાની વ્યવસ્થા પણ કરાઈ. મતદારોને માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ મતદાન મથક પર કરવામાં આવી છે. મેડિકલ કીટ ORS આજ સાંજ સુધી તમામ મતદાન મથકો પર પહોંચાડવામાં આવશે અને ગરમીથી હીટસ્ટ્રોકની અસરમાં તાત્કાલિક સારવાર મળી રહે એ માટે પણ સર્કલ ઓફિસર સાથે મેડિકલની ટીમ પણ હાજર રહેશે. આવતીકાલે લોકસભાનું મતદાન યોજાવાનું છે ત્યારે ગરમીના હીટ વેવ વચ્ચે આ જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મતદાન મથકો ઉપર અધિકારીઓ જે કર્મચારીઓ છે કે જેમને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે તે પોતાના મતદાન મથકે પહોંચી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. મતદારો ગરમીથી પ્રભાવિત ના થાય એના માટે તમામ મતદાન મથકોએ શેડ બનાવવામાં આવ્યા છે. સાથે જ બેસવા માટે ખુરશીઓની પણ વ્યવસ્થા જે છે તે મતદાન મથકો ઉપર કરવામાં આવી છે. હીટવેવ અને ભારે ગરમીને લઈને કૂલર પણ મૂકવામાં આવ્યા છે. તો સાથે જ પંખાઓની વ્યવસ્થા પણ જે છે તે મતદાન મથકો પર રાખવામાં આવી છે. કોઈ પણ લોકો જે છે તે પ્રભાવિત ના થાય ગરમીથી અને કંઈ પણ તકલીફ ના થાય એ માટેની તમામ વ્યવસ્થાઓ જે છે તે મતદાન મથકે કરવામાં આવી છે. ગરમીને લઈને જે પણ મતદાન કરવા આવશે તેના ORS સહિતની જે એનર્જી માટેની જે વ્યવસ્થાઓ છે તે પણ રાખવામાં આવશે. તો સાથે જ પીવાના પાણી માટેના જગ પણ તમામ મતદાન મથકો ઉપર રાખવામાં આવ્યા છે. પોલીસની સુરક્ષા વ્યવસ્થા પણ અત્યારથી જ મતદાન મથકો પર ગોઠવાઈ ગઈ છે અને હવે આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સખી મતદાન મથક છે કે જે તમામ મહિલાઓ દ્વારા સંચાલિત થશે ત્યારે મતદાન મથક ખાતે મતદારો મતદાન કરવા આવે તેમને મત એટલે કે નારી શક્તિ જે છે તેને ઉપજાવતી એક રંગોળી પણ જે છે તે આ મતદાન મથક ખાતે બનાવવામાં આવી રહી છે. એટલે કે મતદાનને લઈને હવે તમામ તૈયારીઓ જે છે તે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. ગરમીથી કોઈ પણ પ્રભાવિત ના થાય મતદાર તે માટેના તમામ આયોજન જે છે તે ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે. સર્કલ ઓફિસર સાથે એક મેડિકલ ટીમ પણ રહેશે. જો કોઈ કારણસર કોઈ વ્યક્તિને સ્ટ્રોક આવે છે તો તાત્કાલિક તેને સારવાર આપી શકાય તે માટેની પણ વ્યવસ્થાઓ ગાંધીનગર ખાતેના મતદાન મથકો પર કરવામાં આવી છે. કેમેરામેન મલય દવે સાથે વિપુલ બાલદા, ABP અસ્મિતા, ગાંધીનગર.